છેલ્લા ઘણા સમયથી કથાકારો અને કલાકારો દ્વારા હિન્દુ દેવી દેવતાઓ પર અવારનવાર ટિપ્પણી કરવામાં આવી રહી છે ત્યારે હાલમાં જ કથાકાર બાપુએ શ્રી કૃષ્ણ અને તેમના વંશજ ઉપર કરેલી વિવાદિત ટિપ્પણીનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે જામનગરમાં પણ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા વિરોધ કરવામાં આવ્યો વિરોધની સાથે કરણી સેના દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ફરી વખત આવી ભૂલ નહીં થાય તેની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે જિલ્લા કલેક્ટર શ્રીને મોરારી મોરારીદાસ હરિયાણી જેમને શ્રી કૃષ્ણ ભગવાન વિશે અભદ્ર ટિપ્પણી કરી છે તેમના વિરુદ્ધમાં એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે આ આવેદનપત્ર અને આ ટિપ્પણીઓ જે તમામ કલાકારો તમામ આવા કથાકારો જે કરે છે તેનાથી જામનગરના રાજપૂત સમાજ ક્ષત્રિય સમાજ સમગ્ર ગુજરાત તથા સમગ્ર હિન્દુસ્તાનના કૃષ્ણ પ્રેમી જે જનતાઓ છે અને જે કૃષ્ણ ભક્તો છે તેમની લાગણીઓને ઠેસ પહોંચી છે અવારનવાર આવા આવા ટિપ્પણીઓ થાય છે ભૂતકાળમાં પણ થઈ છે અને પછી એમની માફી માગી અને એક નાટક કહી લેવામાં આવે છે પરંતુ આ વખતે જે મોરારીદાસે દાસે જે ટિપ્પણી કરી છે તે કોઈ ભૂલ નથી તે એક પાપ છે અને પાપનું હંમેશા સજા હોય છે તેનું પ્રાયશ્ચિત હોય છે અમે ત્રણેય સેના આ આજ રોજ ગુજરાતના સમગ્ર ઇન્ડિયાના તમામ કલાકારો અને કથાકારોને છેલ્લી વોર્નિંગ આપી છે કે હવે પછી હિન્દુના કોઈ પણ દેવી દેવતાઓ વિશે આવી કોઈ પણ ટિપ્પણી કરી તો આવેદન નહીં અમે લોકો સીધા એક્શન લેશી અને આ એક્શન તમારી વ્યાસપીઠ ઉપર હશે અને તમારા જે સ્ટેજ ઉપર તમારા પ્રોગ્રામ હશે એના ઉપર હશે